નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત જેમાંથી ચેપ્ટર નંબર 5 દુનિયા જોવાનો રસ્તામાં બધા વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 59 ઉપર પહોંચ્યા છીએ. એમ આપણે છે ગિબલી અને મોટું ખોખું ધોરણ 3 ના ગણિત ગમતની પુસ્તક ગિબલી કીડી યાદ છે? તો તમને બધાને યાદ હોય તો હા કહેવાનું, બાકી ના કહેવાનું. એક દિવસ ગિબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું મોટું ખોખું જોયું. હવે કીડી તો કેવી હોય, નાનકડી કોઈ, પણ એના માટે જો કોઈ ખોખું આવે તો કેવું લાગે? તો કે મોટું લાગે, બરાબર, કારણ કે કીડીની સાઈઝ નાની છે. ગિબલી તેના ફરતે ચાલી અને ડાબી બાજુ વળી તો ખોખાની બીજી સપાટી જોઈ. પહેલી સપાટી જોઈ તો ત્યાં શું દોરેલો હતો? તો કે 4 લખેલા હતા. બીજી સપાટી જોઈ તો ત્યાં 5 હતા, બરાબર. ગિબલી મૂંઝાઈ, આ તે કેવું ખોખું છે? તેણે કપ ઉપર ચડી જોવાનો પ્રયત્ન કર્યો તો ખોખું કંઈક આવું દેખાતું હતું. બરાબર, તમે અનુમાન કરી શકશો કે ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો કે પાસો. ચારે 5, બરાબર. હવે છે આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો 7 થવો જોઈએ. હવે એમ કીધું કે બાકીના જે અંકો છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 7. પેલું છે 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો કે 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? આ સાઈડ કયું હશે? તો કે 2 હશે, બરાબર. તો કે 5 ને 2, વિરુદ્ધ દિશાના સરવાળો કેટલા થવા જોઈએ? તો કે 7 થવા જોઈએ. 5 ને 2 7. આની ઓલી સાઈડ હશે ત્યાં શું હશે? તો કે 3, બરાબર. આની નીચેની સાઈડ હશે ત્યાં શું હશે? તો કે 6 2 4 ને 3. 4 કોની વિરુદ્ધમાં આવ્યા? તો કે 3 ની. 5ની વિરુદ્ધમાં શું આવ્યું? તો કે 2. અને 6ની વિરુદ્ધમાં? તો કે 1. અહીંયા આપણે 1 લખ્યા છે, 6 લખ્યું, બરાબર. પછી છે ચિત્રના તળિયાનો અંક કયો હશે? તો કે ચિત્રના તળિયાનો અંક 6 હશે, કારણ કે ઉપરની સાઈડ 1 છે તો નીચેની સાઈડ શું હશે? 6. પછીનો ક્વેશ્ચન છે, જો ગિબલી 5 અંકથી ડાબી તરફ વળે તો કયો અંક જોઈ શકે? 5 અંકથી ઓલી સાઈડ જાય તો કયો અંક જોઈ શકે? તો કે 3 અંક. 3 દેખાય અને 1 પણ દેખાય. આમાં અહીંયા ઊભી છે આ સાઈડ વળે તો 1 દેખાય ને અહીંયાથી આમ જાય તો કેટલા દેખાય? તો કે 1 પણ દેખાય ને 3 પણ જોઈ શકે. પણ અહીંયા આપણે 1 લખેલું છે તો આપણે શું લખશું? તો કે 1 જોઈ શકે. અહીંયા ઉપરથી આમ જાય તો જાય અને અહીંયાથી આ સાઈડ જાય તો થાય, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, જો તમે ખોખાને ખોલશો તો ચિત્ર કેવું દેખાશે? હવે કીધું ખોખાને ખોલવાનું તો બરાબર ઉપર શું આવ્યું? તો કે 2 આવ્યા. તો કે ચિત્ર કેવું દેખાશે? તો કે એ જેવું ચિત્ર દેખાશે. તમે ગમે ત્યારે તમારી ઘરે ફ્રી હોય ત્યારે કેવું બોક્સ લેવાનું, બોક્સ અથવા આપણી ઘરે હોય તો બધી બાજુ આવી રીતે લખીને આપણે એને ખોલી જોઈ લેવાનું કે કોના જેવું આપણે ચિત્ર દેખાય છે, બરાબર. પ્રયત્ન કરો, જાડા કાગળ પર આ પુંજીઓનો આકાર દોરો, તેને કાપી અને જુદી જુદી સપાટી પર જુદા જુદા રંગ કરો. તમે આ ખોખાનો ઉપયોગ રમત રમવા માટે પણ કરી શકો છો, બરાબર. આ ખોખાનો ઉપયોગ તમે શેના કરી શકો? તો કે રમત રમવા માટે પણ કરી શકીએ છીએ. એમાં તમારે જો ઉપર શું લખી નાખવાનું? તો કે અંક લખી નાખવાનું, જેથી પાસા તરીકે પણ યુઝ થાય. હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.